15 વર્ષની ઉંમરે મુસ્લિમ દીકરીઓના લગ્ન કેટલા યોગ્ય છે? આ સમયે અમે વાત કરી મુસ્લિમ બાળાઓ સાથે કે તેમનું શું કહેવું છે, તેમના મંતવ્યો જાણ્યા. આવો જોઈએ. રૂલિંગ આવ્યું છે કે મુસ્લિમ જે છોકરો છે 15 વર્ષની ઉંમરમાં લગ્ન કરી શકે છે, તેમને મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે, શરિયત પ્રમાણે તેમનો એ હક છે. આ એક વસ્તુ અલગ છે. અને જ્યારે આ જ ઉંમરની 15 વર્ષની ઉંમરની આપણે વાત કરીએ તો 15 વર્ષની ઉંમરની અંદર જ જોઈએ તો જે બાળ આ જે ઉંમર છે તે અભ્યાસની ઉંમર છે, એજ્યુકેશનની ઉંમર છે, ઘણા બધા ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ પણ થતું હોય છે આ જ ઉંમરની અંદર. તો આ મુદ્દે જ્યારે મેરેજ કરી દેવામાં આવે 15 વર્ષની ઉંમરમાં તો એની શું અસર હોઈ શકે? આવો આપણે આ બાળકો સાથે, આ જે દીકરીઓ છે તેમની સાથે જ વાત કરીએ. બેટા, આપનું નામ જણાવો. શેખ ફાતેમા ખાતુન. એમ ફાતિમા, તમે જે 15 વર્ષની ઉંમર માટે લગ્નનું એક જે વસ્તુ છે એને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? ના, આ સારું નથી. હાઈકોર્ટે જે મુસ્લિમ છોકરીઓ માટે બનાવ્યું છે તે છોકરીઓ માટે સારું નથી, કારણ કે છોકરીઓની આ ઉંમરે ભણવાની ઉંમર છે, તેમને કરિયર બનાવવાની છે, તો આ ઉંમરે લગ્ન તો ના થાય, ના થવું જોઈએ. જે ફાતિમાનું કહેવું છે કે આ ઉંમર એજ્યુકેશન માટે વધારે મહત્વની છે, લગ્ન માટે નથી. તો આ જ મુદ્દે આપણે બીજી એક બહેન સાથે વાત કરીશું. જી બેટા, આપનું નામ જણાવો. શેખ હોસેન. એક વસ્તુ છે કે આજે તમારું એજ્યુકેશનની ઉંમર છે, એ જ વખતમાં તમે સંસારિક જવાબદારી પરોવાવ છો, તે સંસારિક જવાબદારી ઉઠાવવા માટે શું તમે 15 વર્ષની ઉંમરમાં પોતાને સક્ષમ અનુભવો છો? હા, એ રાઈટ છે, પણ એ તો ના થવું જોઈએ. લગ્ન છે એટલે કે એમના હક છે કે તે પોતાનું કરિયર બનાવે એના માટે, કે પોતાની એ ભવિષ્યમાં શું કરવા માંગે છે, કશું બનવા માંગે છે. એટલે બીજી છોકરીઓની જેમ, બીજા ધર્મોની જેમ અમને પણ અધિકાર છે એ બધું કરવાનું, કે પોતાનું કરિયર બનાવવાનું. જે શિક્ષણનો અધિકાર, સરકાર પણ શિક્ષણનો અધિકાર અપાવવા માટે અને ખાસ કરીને દીકરીઓને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. ઘણા અવેરનેસ કાર્યક્રમો પણ યોજાતા હોય છે તે આપણે જાણીએ છીએ. તો આ જ્યારે 15 વર્ષની ઉંમરમાં લગ્નનો મુદ્દો છે તો એ 15 વર્ષની ઉંમરમાં જ્યારે લગ્ન થઈ જતા હોય તો એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન એ કેટલે અંશે સચવાશે? આપ શું માનો છો? મને પણ આવું જ લાગે છે કે ભણવાનું જ, 15 સાલની જે છોકરી છે એને ભણવાનું જ જોઈએ, એનાથી એનું કરિયર પણ સુધરશે અને એ ભણશે તો તેને આને આગળ ભવિષ્યમાં જ એને કામ લાગશે. જે ભણવા માટેનું જે ખાસ સમયગાળો છે, જો લગ્ન સંસારમાં જતા રહેશો તમે તો એના માટે પછી તમારી એક બીજી પણ વસ્તુ થતી હોય છે કે જો લગ્નમાં ગોઠવાઈ જાઓ છો તો એક ફિઝિકલ જે ડેવલપમેન્ટ છે એ પૂરેપૂરું થયું નથી હોતું અને એ સંજોગમાં જવાબદારી આવી પડે છે. તો આ જે ઉઠાવવા માટે છે, શું આ વર્ષની આ જે ઉંમર છે એનાથી શું નકારાત્મક અસર પડી શકે એવું શું તમે જાણો છો? જો 15 વર્ષની છોકરીને શાદી થઈ જાય તો પછી તે એ પોતાની ઘર ગૃહસ્થીમાં જ લાગી જાય, એને પણ ભણવાનું કામ ન મળે, તો એનાથી એની જે શિક્ષણ અધિકાર છે જે સરકારે આપ્યું છે તો એ પણ એનો છીનવાઈ જશે. બેટા, અમે આપની સાથે વાત કરીશું. આ જ્યારે 15 વર્ષની ઉંમરમાં મેરેજ થઈ જાય છે તો એક વસ્તુ છે કે મોર્ટાલિટી રેટ ઓફ ધી જે માતાઓ નવજાત શિશુનો મામલો જે છે કે મોર્ટાલિટી રેટ સૌથી વધારે ભારતમાં જે 15 થી 21 વર્ષની જે દીકરીઓ છે એ માતા બનવાના કારણે મૃત્યુ પામતી હોય છે, સૌથી વધારે મોટામાં મોટો રેટ એ કહેવાય છે. તો આ નાની વયની અંદર જ્યારે જો લગ્ન થઈ જાય તો માતા બને તે પણ સ્વાભાવિક છે, તો એ સંજોગોમાં જે માતા મૃત્યુદર છે એ પણ વધી જવાનું છે. તો આવી જે સ્થિતિ છે કન્યાઓના, દીકરીઓના મૃત્યુ તરફ લઈ જતી એક વસ્તુ આખી ઊભી થઈ જાય છે. તો જ્યારે મુસ્લિમ યુવતી તરીકે તમે આ વિશે શું માનો છો? મારું માનવું છે કે આ જે લગ્નની જે ઉંમર છે એ આપણા ભારતના કાયદા મુજબ 18 વર્ષની છે, તો એ જ રહેવી જોઈએ. 15 વર્ષ તો એ ભણવાની ઉંમર છે, હજુ યુવતીમાં એ મેચ્યોરિટી આવી નથી, એ 18 વર્ષની ઉંમરે જ આવે છે ને ફિઝિકલી જે ડેવલપમેન્ટ છે એ પણ ઇમ્પ્રુવ નથી થતું એટલું, તો 15 વર્ષની ઉંમરમાં એ જે છે સારું નથી એમ 18 વર્ષની ઉંમરે. જી, તો આપણે આ બહેનો સાથે વાત કરી અને તેમના જે પણ વક્તવ્ય છે તેમાંથી એક વસ્તુ ખાસ છે કે તેમને એવો કોઈ વિરોધ નથી કે તેઓ 15 વર્ષે તેમના માતા પિતા પરણાવે છે કે તેમને જે એમના પોતાના ધર્મ પ્રમાણે જે સગવડ મળી છે 15 વર્ષે લગ્ન કરવાની, પરંતુ તેઓ ઈચ્છે છે એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન, ભણતર, જેના કારણે પોતાના પગ ઉપર ઉભા રહેવાની જે ક્ષમતાઓ વિકસાવવાની છે, જે ડેવલપમેન્ટ કરવાનું છે, તેની સાથે તેમનું જે ફિઝિકલ ડેવલપમેન્ટ છે તે પણ થવાની આ યોગ્ય ઉંમર છે. જો સંસારની જવાબદારીઓ તેમના પર આ જ ઉંમરમાં આવી જતી હોય તો આ વસ્તુઓનું શું, તેમના આ અધિકારોનું શું? વિચારણીય આ પ્રશ્ન ઉભો છે. તો આપે સાંભળ્યું કે મુસ્લિમ બાળાઓ પણ માની રહી છે કે 15 વર્ષની ઉંમરે લગ્ન યોગ્ય નથી. આપે અમારી સાથે છે વિજયભાઈ પટેલ, અરજદારના વકીલ. વિજયભાઈ, આ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેના પર પ્રકાશ પાડો કે આ છે શું આખો મુદ્દો. એમાં એવું હતું કે એક દીકરી
એના પસંદગીના છોકરા સાથે, એ જ સમાજના મુસ્લિમ સમાજના છોકરા સાથે એને લગ્ન કરવા માટે ઘરેથી નીકળી ગઈ. એટલે એના માતાએ કે પિતાએ ફરિયાદ કરી કે ભાઈ આ પુખ્ત વયની નથી, એટલા માટે એને ભગાડી જવાનો ગુનો એ છોકરા પર નોંધો અને પોલીસે નોંધ્યો. હવે છોકરા તરફથી મારી પાસે જ્યારે મારા એ લોકો આવ્યા ત્યારે મેં કોર્ટની અંદર પિટિશન કરી, એમાં બે મુદ્દા લીધા. એક મુદ્દો એવો કે આ છોકરી એ પોતાની જાતે નીકળી ગઈ છે, કિડનેપિંગ કહેવાય નહીં. અને બીજો મુદ્દો મુસ્લિમ પર્સનલ લોનો, જેની અંદર કોર્ટ સંમત નથી હું તમને કહું છું, ખરી જે વાત કરી છે. પરંતુ પહેલો મુદ્દો છે કે એ છોકરી જો પોતાની ઈચ્છાથી પોતાનું ઘર છોડ્યું હોય તો એને કિડનેપિંગ કહેવાય નહીં. પોતાની ઈચ્છાથી ઘર છોડ્યું હોય એટલે કે એને ફોસલાવવામાં ના આવી હોય, એને લલચાવવામાં ના આવી હોય, એને ડરાવવામાં ના આવી હોય તો કિડનેપિંગનો ગુનો બનતો નથી. પરંતુ કોઈ પણ કારણસર એટલે એમના માતા પિતાએ બાળ લગ્ન વિરોધી ગુનો નોંધાય એ આગ્રહ નથી રાખ્યો, એટલે બાળ લગ્નની જે અત્યારે આપણી વાત થઈ છે એ ત્યાં ગુનાની અંદર છે નહીં, એ ફરિયાદમાં એ બાબત નથી. બાબત ફક્ત એ કાચી ઉંમરની દીકરીને ભગાડી જવાની વાત હતી. તો કોર્ટે એવું માન્યું છે કે જ્યારે છોકરી પોતે આવીને કહે છે કે ના હું તો મારી જાતે ગઈ હતી, મને કોઈ લોભ પ્રલોભન, લોભ લાલચ, ડર કશું જ મને બતાવ્યું નથી, ત્યારે કિડનેપિંગનો ગુનો નથી, એટલે ફરિયાદ રદ કરી છે. જ્યારે એવું લાગે છે કે આ ચુકાદા માટે અથવા તો કોર્ટે જે પોતાનો મત આપેલો છે એના માટે બિલકુલ ગેરસમજ પ્રવર્તે છે. કોર્ટે ક્યારેય એવું કહ્યું નથી કે 15 વર્ષની કે છોકરી જ્યારે રજસ્વલા થાય, 15 વર્ષથી નાની હોય તો પણ, તો એ પોતે લગ્નનો એનો અધિકાર છે, એને સમર્થન આપ્યું નથી. ઓન ધ કોન્ટ્રી એવું કહ્યું છે કે એ બહુ ભયાનક સ્થિતિ સર્જી શકે છે. કોર્ટની વાત અલગ છે, પણ અબ્બાસભાઈ જે રીતે વાત કરી કે અમારું સરિયત આવું કે છે, બેને પણ વાત કરી કે સરિયત આવું કે છે. હું તમને એમ કહું, લઘુમતીના નામે આ દેશની અંદર એક દેશ બે કાયદા. સરિયત જો કરવું હોય તો આરબ કન્ટ્રીની અંદર ચોરી કરે તો કાંડા કાપવામાં આવે છે, બળાત્કાર કરે તો એને જમીનમાં દફનાવીને પથ્થર મારવામાં આવે છે, આતંકવાદમાં પકડાય તો એને ફાંસી આપવામાં આવે છે. તો લઘુમતી ભાઈઓ વિચાર કરવાનું કે જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડ IPCL નો ઉપયોગ થાય છે છૂટવા માટે, અને જ્યારે બાકીનો ઉપયોગ કરવો છે ત્યારે સરિયતનો. અત્યારે તમે જે રીતે વાત કરી કે અમારા સરિયત મુજબ 15 વર્ષની ઉંમરની દીકરીને લગ્ન કરવાની છૂટ છે, દુનિયામાં ક્યાંય નથી. 18 વર્ષથી એને જ, 18 વર્ષની દીકરીને 21 વર્ષના દીકરા માટે આખી દુનિયા સ્વીકારે છે, દરેક ધર્મ સ્વીકારે છે. જ્યારે તમારે પોતાના કાયદામાંથી છૂટવું હોય, લઘુમતીમાં નો ઉપયોગ કરવો હોય અને બચવું, આનાથી તો દેશમાં ભયંકર સ્થિતિ થશે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે બી જોયે છે, કારણ કે બહેનોના પ્રોપર્ટી રાઇટ્સ યુનિફોર્મ સિવિલ કોડમાં આવે છે, જે નથી. અરે યુનિફોર્મ સિવિલ કોડમાં મળે છે ને લોમાં નથી મળતા.
હતા એટલે અમને તો વધારે જોઈએ છે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ જે બહુ ઇમ્પોર્ટન્ટ કરવા માંગુ છું કે કર્ણાટક હાઈકોર્ટે 2013 માં ચુકાદો આપ્યો છે. સ્ટોરી કહેજો જેમ સાહેબે સ્ટોરી કરી કે કલેક્ટરે ત્યાં દીકરી પરણાવતા તે લોકો 15-16 વર્ષની, તો કલેક્ટરે આ મુસ્લિમ સમાજની જ વાત કરું છું, તો કલેક્ટરે રોકાવ્યા લગન અને એ તો બધા એક્ટિવિસ્ટોએ બૂમ પાડી કે મુસ્લિમ સમાજે કે ના આ તમારા 15 વર્ષ અલગ છે. તો કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપી દીધો કે નો પર્સનલ લો કેન ઓવરરાઈડ ધીસ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ. હવે બીજી વાત એક જ એક પોઈન્ટ હતો, હવે કમિંગ બેક ટુ જે સાહેબ ની વાત કહેવાના, સાહેબ કહે છે કે ખાલી કિડનેપિંગ નાખ્યું હતું. મારે મેં જેટલું વાંચ્યું છે ને એકની ચાર પેપર માં આવ્યું છે, મે બી ચાર પેપર ખોટા હોય તો મને નથી ખબર, પણ ચાર પેપર માં એવું આવ્યું હતું કે પેલા જે પપ્પા હતા છોકરીના પપ્પાએ ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ 2006 ના એક્ટ માં એને કમ્પ્લેન કરી કે મારી છોકરી 17 વર્ષ ને 3 મહિનાની છે, એટલે એને એને આ ચાઇલ્ડ મેરેજ કહેવાય. કિડનેપિંગ ને બધું તો નાખ્યું છે અગ્રીડ, ને ચાઇલ્ડ મેરેજ ને કહે છે બી કે અગર છોકરીને કોઈ બી પરણાવે, જે પરણાવે એ બી ગુનેગાર છે. હા, એટલે હવે આ જે સાહેબ નવી કઈ વાત કરે છે મને હજી ખબર નથી પડી પણ એટલે, અને સામે વાળી પાર્ટી બી જે એમનું અગેન્સ્ટ જે ઓપોનન્ટ હતા એમને બી આ ચાઇલ્ડ મેરેજ એક્ટ પર કેમ ના પ્રેશર કર્યું એ મને નથી ખબર. હા, તો અકોર્ડિંગ ટુ ચાઇલ્ડ મેરેજ એક્ટ પર સવાલ આપનું સવાલ ઉઠી રહ્યા છે, આપ શું કહેશો આ વિશે? મારી પર શું ઉઠી રહ્યા છે? અમે તો ફરિયાદ વાંચી અને કહ્યું કે ભાઈ આની અંદર જે કઈ ગુનો લગાવ્યા છે, ચાઇલ્ડ મેરેજ બાળ લગ્ન, હકીકત તમે વાંચો ફરિયાદ ની તો એમાં આ ગુના બનતા નથી, અને એ વાત કોર્ટે સ્વીકારી છે. કોર્ટે સ્વીકારી છે.